गुड मॉर्निंग बाळको, धोरण छ काव्य बे ठंडी विषय गुजराती बहु मस्त कविता छे। हूँ पहेला तमने आ रागमां सरस गाऊ छूँ, तमने फावे तो गाजो, पण गावानी जरूर बहु मस्त छे। कहे टमेटू मने फ्रीजमां बहु लागे छे ठंडी, दूधी मासी जट पेरावो बंडी, आना करता हता डाड़ पर रमता अड़को दड़को, मीठो मीठो मने ज लागतो ए सवारनो तड़को, अहीं बस तो छे ठंडी ठंडी अने बरफना गाम, कोणे फ्रीज बनाव्यू जेमां नथी हूफनो नाम, ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજમાં લેવા માટે ગારી, મોરા ભાઈએ ટમેટાને ટપાક ટપલી મારી, દડદડ કરતું ગયું ટમેટું છેક ફ્રીજની બહાર, બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર, ત્યાં નાના બે કિરણો આવ્યા પાર કરીને સડકો, कहे टमेटा राजा पहेरो मीठो मीठो तड़को। मतलब आ बहु मस्त राग में कविता है, पण हुं तमने समझावुं के आमां शुं कहेवा मांगे छे। मेन आमां वात छे टमेटाने फ्रीज में मूकी देवामां आवे छे, फ्रीज बहु ठंडू होय छे, एटले आमां शुं टमेटो शुं कहे छे के मने फ्रीज में बहु ठंडी लागे छे, अने दूधी मासीने कहे छे के दूधी मासी मने पहेरावो बंडी, मतलब आ बंडी एटले कपड़ा, કે મને કપડાં પહેરાવો। પછી ટામેટું કહે છે કે આના કરતાં ડાળ પર રમતા અડકો દડકો, અડકો દડકો એટલે ગેમ છે, ગુજરાતીમાં એક રમત રમવાની આવે છે, તે શું કહે છે કે આના કરતાં ફ્રીજમાં બેસવું ને રહું ને ઠંડી લાગવી એટલી બધી, એના કરતાં તો ઝાડ ઉપર રમતા આવીએ તે સારું, કે ઠંડી ના લાગે આપણને, અડકો દડકો રમીએ બધા ભેગા મળીએ અને મસ્તી કરીએ। તો મીઠો મીઠો મને એ જ લાગતો એ સવારનો તડકો, મતલબ સવારમાં સૂરજના જે કિરણો હોય ને એ ટામેટાને બહુ ગમતા હતા, એટલે કે ત્યાં હૂફ મળે છે, ફ્રીજમાં તો કંઈ એવું મળતું નથી, અહીંયા તો બસ છે ઠંડી ઠંડી અને બરફના ગામ, મતલબ અહીંયા ફ્રીજમાં તો શું છે એકદમ ઠંડુ ઠંડુ જ છે ને, બરફ છે બીજું કંઈ છે જ નહીં। કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂફનું નામ, એ શું કહે છે આ ફ્રીજ કોણે બનાવ્યું, એમાં કંઈ હૂફ એટલે ગરમાવો, ગરમાવો કંઈ મળતો નથી, અહીં તો બધું ઠંડુ ઠંડુ થઈ ગયું છે એવું કહે છે। ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજમાં લેવા માટે ગારી, એટલામાં કોઈ ફ્રીજનો દરવાજો ખોલ્યો અને એમાંથી શું એક સ્વીટ છે ઘારી નામની, સુરતની પ્રખ્યાત છે પણ, તો એ ઘારી લેવા માટે કોઈ દરવાજો ખોલ્યો તો એમાં ટામેટુભાઈ આગળ બેસેલું હતું ને મૂળાભાઈ પાછળ હતા, તો મૂળાભાઈએ ટામેટાને ટપાક ટપલી મારી, મતલબ ટામેટું આગળ હતું ને મૂળાભાઈ પાછળ હતા, તો ટપલી મારી તો ટામેટું શું થયું કે દરદર કરતું ગયું ટામેટું છેક ફ્રીજની બહાર, ફ્રીજમાંથી બહાર નીકળી ગયું, એને તો મજા આવી ગઈ, બારીમાંથી સુરત જોઈને નથી ખુશીનો પાર, જેવો બહાર નીકળ્યો જાળીની બહાર જ એ આવીને ઊભો રહી જાય છે અને ત્યાંથી એને સુરત દેખાય છે, સુરત જોઈને તે બહુ ખુશ થઈ જાય છે અને ખુશીનો પાર રહેતો નથી। ત્યાં નાના બે કિરણ આવ્યા પાર કરીને સડકો, મતલબમાં જે બારી હતી એની વચ્ચે રોડ હતો ને પછી સુરત દેખાતો, ત્યાંથી બે એવું કહે છે કે બે કિરણ દોડતા દોડતા આવ્યા, સુરતના કિરણ, કોઈ કિરણ નામનું છોકરું કે છોકરી નથી, સુરતના જે કિરણ આવે ને તે હોય છે, તે ટામેટાને જોવે છે અને ટામેટાને મળે છે, ટામેટું પણ બહુ ખુશ થઈ જાય કે કિરણો મને મળવા માટે આવ્યા, અને પછી ટામેટાને શું કહે છે કિરણો, કહે ટામેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો, એ જ ટામેટાને કહે છે કે હવે ટામેટા રાજા તમે મીઠો મીઠો સુરતનો તડકો લેવો, હવે તમને ફ્રીજમાં કોઈ મૂકશે નહીં। મસ્ત કવિતા છે, અને તમે આ જે મેં રાગમાં ગાઈ છે ને સુરમાં એ પણ તમે ગાજો, ટ્રાય કરજો, મજા આવશે।